एक सर्वे मुजब कोविड-19 महामारी में 10 लाख लोगों जीव भरकाई गया होना दावा सूरत जिला कांग्रेस द्वारा जुडिशियल इन्क्वायरी कराई थी। आ मुजब विविध मुद्दा सर एक आवेदन पत्र जिला कलेक्टर ने पाठवायु। कोविड-19 महामारीए लाखों लोगोना जीव भरखी लीधा त्यारे एक चोक्कस आंक मुजब शहर कांग्रेस द्वारा जाहेर करतो एक आवेदन पत्र सूरत जिला कांग्रेस द्वारा कलेक्टर ने पाठवायु छे। तेमना दावा मुजब 10 लाख लोगोना मौत महामारी में थया जेने कारणे सर्वे पण हाथ धरायो। जुडिशियल इन्क्वायरी बेसवी जोईए तेवु जिला कांग्रेसना प्रमुखनी मांगणी छे। ત્યારે સરકાર દ્વારા જે કોબાચારી અને મહામારી ફેલાવવાનું ઠીકરું માઇગ્રન્ટ લોકો ઉપર ફેરવામાં આવ્યું તે બદલ બીજેપીને આડે હાથે કોંગ્રેસ દ્વારા પ્રહાર પણ કરાયા। કોંગ્રેસ પાર્ટીના સર્વે મુજબ 10 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે। એ મૃતકોને ન્યાય અપાવવા માટે અમે કલેક્ટર સમક્ષ આવેદન પત્ર સુપ્રત કર્યું છે। જ્યુડિશિયલ ઇન્ક્વાયરીની અમે મૃતકો બાબતમાં માંગણી કરી છે પક્ષે, પરંતુ કોંગ્રેસ પાર્ટી જ્યુડિશિયલ ઇન્ક્વાયરી માટે તૈયાર નથી। આ એ જ અરે આપણે ભારતીય જનતા પાર્ટી સરકાર સોરી કોંગ્રેસ પાર્ટીએ જ્યુડિશિયલ ઇન્ક્વાયરીની માંગણી કરી છે, પણ સરકાર જ્યુડિશિયલ ઇન્ક્વાયરીનો વિરોધ કરે છે। આ સરકારે પહેલાં 1000 મૃત્યુ કયા હતા, પછી 10 હજાર કયા, અને આજે 89 હજાર લોકોને એમણે રાહત ચૂકવી, 1.25 લાખ અરજી એમની પાસે પેન્ડિંગ છે, તો આનો જવાબ કોણ આપશે લોકોને? અને સૌથી વધારે આઘાતજનક વાત કાલે વડાપ્રધાનનું દુઃખદ નિવેદન છે। એક જવાબદારી વ્યક્તિ ભારતના 30 કરોડ માઇગ્રન્ટ લેબરે કોરોના ફેલાવ્યો એવો આરોપ લગાવી શકે છે? આવું આઘાતજનક વાત આ વડાપ્રધાન જ કરી શકે? કોઈ વ્યક્તિ સંસદમાં આવો આરોપ ન લગાવી શકે? એ પોતાની જ પોતે ઝાંકવા નથી માગતા કે અમારા જાહેર કાર્યક્રમો, અમારા તાઇફાઓ, અમારા ટ્રમ્પ મોદીથી આ કોરોના ફેલાવ્યો એ નથી કહી શકતા, એમણે શું કાળજી લીધી એ નથી કહી શકતા, કોઈ પણ તૈયારી વગરનું આઘાતજનક લોકડાઉન એમણે જાહેર કર્યું એ નથી કહેતા, જવાબ નથી આપતા। ભાઈ માત્ર એક જ વાત કરે છે કે ભારતના 30 કરોડ ગરીબ માઇગ્રન્ટ લોકોએ કોરોના ફેલાવ્યો, વડાપ્રધાનને શું જવાબ આપીએ? આ વડાપ્રધાનની આ એનો જઘન્ય અપરાધ છે, એનું અમે ખંડન કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।